હુમલો કર્યો, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચની સબ જેલમાં જાસૂસી કાંડમાં બંધ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડાને જેલમાં 7 આરોપીઓએ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જેલ પ્રશાસન તરફથી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ જાસૂસી કાંડમાં નાસતો ફરતો નામચીન બુટલેગર 11 મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો હતો, જે હાલમાં ભરૂચની સબજેલમાં બંધ છે. ત્યારે સબજેલના ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ભરૂચ સબજેલમાં ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ હંગામો મચાવ્યો હતો, જેમાં જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક 4 અને 8માં રહેતા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર 1માં રહેલા નયન કાયસ્થ ઉર્ફે બોબડા કાયસ્થ પર હુમલો કર્યો હતો. સબજેલમાં હુમલાની ઘટના બાદ જેલના કેદીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ સમય બેરેક નંબર 1માં રહેલા અન્ય બે હિન્દુ કેદીઓએ કર્તવ્ય રાણા અને હરેશ અધારીઓએ વચ્ચે પડીને નયન બોબડાને માર મારતા અન્ય 7 લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો. જોકે ઘટનામાં 7 આરોપીએ કરેલા હુમલાથી બચવા નયન દોડતો સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો. જોકે ઇન્ચાર્જ જેલર અને સ્ટાફ દોડી નયનને બચાવી હુમલાખોર 7 આરોપીઓ સહિત અન્ય કેદીઓને બેરકમાં નાખી દીધા હતા. જોકે હુમલો કરનારા 7 કેદીઓએ પોતાને પણ નાની મોટી જાતે ઈજા પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે નયન બોબડા પર કઈ અદાવતથી હુમલો કરાયો છે તે તપાસનો વિષય બન્યો છે. રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ.